અને ફરીથી એક વખત વાત કરીએ રાજ્યમાં હળવા થયેલા પ્રતિબંધોની, તો રાજ્યમાં જે અનલોકના નિયમો હળવા કર્યા છે અને તેના કારણે હવે હોટલ રેસ્ટોરન્ટ 11મી જૂનથી 50% ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી પણ સરકારે આપી દીધી છે। આજ વિશે વધુ જાણકારી આપવા રાજકોટથી જોડાયા છે સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, કેટલી રાહત મળી છે રાજકોટવાસીઓને, ખાસ કરીને જે વેપાર ધંધાવાળા છે સાથે જ હોટલ રેસ્ટોરન્ટ સંચાલકો છે, જીમ સંચાલકો છે તેમને? નરેન્દ્રસિંહ, જે રીતે રાત્રિ કર્ફ્યુ હતું અને તેના કારણે સૌથી વધારે જો અસર પડી હોય તો તે હોટલ રેસ્ટોરન્ટના સંચાલકને પડી હતી, કારણ કે રાત્રિના સમયે લોકો ભોજન માટે આવતા હોય છે અને તેવા સમયે હવે રાજ્ય સરકાર દ્વારા જે રાહતના સમાચાર આવી છે, મારી સાથે અહીં જે રેસ્ટોરન્ટના સંચાલક છે તેની સાથે વાત કરીશું। શું કહેશો વિશાલભાઈ, કેટલા રાહતના સમાચાર જે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે? સરકારશ્રીના આદેશ પ્રમાણે ઘણા રાહતના સમાચાર છે, 50% ડાઇનિંગ ચાલુ કર્યું છે, રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રી માટે બહુ સારા સમાચાર છે। છેલ્લા ઘણા સમયથી આપની માંગ પણ હતી અને કોરોનાને કારણે ધંધા પર કેટલી અસર પડી? ઘણું ધંધામાં 50% જેવી અસર થઈ હતી અમારે, પણ હવે ધીમે ધીમે કોરોના ઘટતો ગયો, લેવલ આવતું જાય છે બધું, આ સિટિંગથી બહુ મોટો લાભ થશે। સ્પષ્ટપણે જે સરકારનો જે નિર્ણય છે તેનાથી રાહત થશે રાજકોટમાં, જે તમારું રેસ્ટોરન્ટ છે કેટલા ધંધાર્થીઓ આની સાથે જોડાયેલા છે અને શું કહેશો કેટલા ધંધાર્થીઓને આનાથી ફાયદો થશે? ઘણા બધા રેસ્ટોરન્ટ બંધ થઈ ગયા છે, અત્યારે 20-25% રેસ્ટોરન્ટ બંધ થઈ ગયા છે, 70% ચાલુ છે, પણ બધા રેસ્ટોરન્ટ બહુ મોટો લાભ થશે। સ્પષ્ટપણે નરેન્દ્રસિંહ, જે 70% રેસ્ટોરન્ટ જે ચાલુ છે તેને લાભ થશે ને, જે પ્રકારે અત્યારે આપ જોઈ શકો છો કે પાર્સલ સુવિધા છે તે જ ઉપલબ્ધ કરવામાં આવતી હતી, પરંતુ અત્યારે જે પ્રકારે રાહતનો નિર્ણય આવ્યો છે, અહીં એક ગ્રાહક છે આપણે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો આપ, જે રીતે સરકારનો જે નિર્ણય આવ્યો છે, સરકારે હવે હોટલ રેસ્ટોરન્ટ શરૂ કર્યા છે, કઈ રીતે જુઓ છો આને? સ્પષ્ટપણે બોલી નહીં શકે તેવું કે, પરંતુ જે રીતે નિર્ણય આવ્યો છે સરકારનો તેને આવકારી રહ્યા છે નરેન્દ્રસિંહ, અને આ જ રીતે જે ધાર્મિક સ્થાનો હોય, જીમ હોય, આ તમામ સ્થળો છે તેમાં પણ રાહતના સમાચાર છે, તેના કારણે ફરી એકવાર જનજીવન છે તે ધબકતું થશે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જી આભાર મોહિત સમગ્ર જાણકારી બદલ। તો જે રીતે સરકારે પ્રતિબંધો હળવા કર્યા છે તેનાથી મોટી રાહત વેપાર ધંધાને જોવા મળશે, જે આર્થિક ફટકો તેમને પડ્યો છે તેમાંથી તેઓ ધીરે ધીરે બહાર આવી શકશે। તો આ હતા અત્યાર સુધીના સમાચાર, વધુ સમાચારો માટે